નમસ્કાર મિત્રો, હું છું કલ્પેશ. આપ જોઈ રહ્યા છો કેરી સોનગરા યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. તો મિત્રો, આ જે બાલિકા વિદ્યાલય છે તેમાં એડમિશન માટેની પ્રોસેસ ચાલુ થઈ ગયેલી છે. તો મિત્રો, આમાં તમને જે પુસ્તક માટેની સહાય છે, રહેવા જમવાની તમામ જે સુવિધાઓ છે સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવતી હોય છે, માત્ર કન્યાઓ માટે જ છે. તો મિત્રો, આ જે યોજના છે ઓગસ્ટ 2004 કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. મિત્રો, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જોઈએ તો જે પણ દુર્ગમ વિસ્તાર છે, એટલે કે જ્યાં એજ્યુકેશન ઓછું છે, એટલે કે સાક્ષરતા દર ઓછો છે, ત્યાં તેને વધારવા માટે અને જે જેન્ડર ગેપ છે તે ઓછો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે. મિત્રો, આમાં જોઈએ તો ટોટલ જે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે અને ઓબીસી માટે 75% જે બેઠકો છે ફાળવવામાં આવે છે, અને ત્યારબાદ જે 25% જે બેઠકો છે તે અતિ જે ગરીબ છે તેના માટે ફાળવવામાં આવે છે. તો મિત્રો, આ જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે તેમાં ગુજરાતમાં ટોટલ 245 જેટલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો આવેલી છે. તેમાંથી 165 કેન્દ્ર સરકારની સહાયથી ચલાવવામાં આવે છે અને બાકીની જે 80 જેટલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે ગુજરાત સરકારની સહાયથી ચલાવવામાં આવે છે. તો મિત્રો, આમાં અલગ અલગ 4 ટાઈપ છે, ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 અને ટાઈપ 4. તો આમાં ટાઈપ 1 છે તેમાં 6-8 છે, ટાઈપ 2 6-10 છે, ટાઈપ 3 6-12 છે અને ટાઈપ 4 9-12 જે કન્યાઓ છે તેને શિક્ષણ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ આપણે વાત કરીએ તો અલગ અલગ જે જિલ્લાઓ છે, એટલે કે ગુજરાતની અંદર જે પણ અલગ અલગ જિલ્લાઓ છે, જિલ્લાઓ વાઇઝ તમે લિસ્ટ જોઈ શકો છો કયા જિલ્લાની અંદર કેટલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આવેલી છે. ઓકે, તેનું પણ તમે લિસ્ટ અહીં જોઈ શકો છો. તો સૌપ્રથમ તો અમદાવાદ જિલ્લામાં ટોટલ 8 KGBV છે, એટલે કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. અમરેલીમાં 5, આણંદમાં 1, અરવલ્લીમાં 6, બનાસકાંઠામાં સૌથી વધારે 27 છે, ભરૂચમાં 2, ભાવનગરમાં 12, બોટાદમાં 4, છોટાઉદેપુરમાં 11, દાહોદમાં 23, ડાંગમાં 3, દેવભૂમિ દ્વારકામાં 9, ગાંધીનગરમાં 1, ગીર સોમનાથમાં 9, જામનગરમાં 3, જૂનાગઢમાં 4, કચ્છમાં 18, ખેડામાં 1, મહીસાગરમાં 7, મહેસાણામાં 3, મોરબીમાં 6, નર્મદામાં 6, નવસારીમાં 2, પંચમહાલમાં 16, પાટણમાં 11, પોરબંદરમાં 3, રાજકોટમાં 3, પછી આરએમસીમાં 1, બનાસકાંઠામાં 5, સુરતમાં 3, સુરેન્દ્રનગરમાં 20, તાપીમાં 8, વડોદરામાં 1, વલસાડમાં 6 અને VMCમાં 1. એટલે કે ટોટલ જોઈએ તો 249 જેટલી બાલિકા વિદ્યાલયો આવેલી છે. તો આમાં એડમિશન માટેની પ્રોસેસ ચાલુ થઈ ગયેલી છે.